પૂર્ણિમાનો અર્થ છે ફૂલ મુંડે દરેક પૂનમ એક વર્ષમાં આવતી કે પૂનમ તેમાં દરેકનો એક આગવો ગુણ હોય છે આજે મોટા ભાગના લોકો શહેરમાં રહીને તેઓ જાણતા નથી અત્યારે ચંદ્ર તેની કળાની કઈ સ્થિતિમાં છે તેઓ સાવ ભૂલી ગયા છે નો મૂન ડે કહે છે અત્યારે મોટા ભાગના લોકો ચંદ્રની કળાની સ્થિતિ જાણતા નથી કેમકે અંજાવી દે એવી લાઇટો અવાજો અને આ ને પહેલું કોઈ આકાશમાં કે તેમના પોતાના શરીર પર ધ્યાન આપતું નથી તમે જો તમે ઉપર આકાશમાં જુઓ તો ચોક્કસ તમે જાણી શકો અથવા તમે તમારી આંખ બંધ કરીને તમારી સિસ્ટમને જુઓ તો તમે જાણી શકો કે ચંદ્રની કળાની સ્થિતિ કઈ છે કેમ કે ચંદ્રની કળાની દરેક સ્થિતિ સાથે મનુષ્યની સિસ્ટમ થોડી અલગ રીતે વર્તે છે આટલું તમે જાણો છો કે પૂનમના દિવસે

તો આ પાણી જેને આપણે સમુદ્ર કહીએ છીએ તે સિત્તેર ટકાથી વધુ જમીન અથવા વિસ્તાર પર છવાયેલું છે તે જ રીતે જો તમે આ શરીરને જુઓ તો અહીં પણ સિત્તેર ટકાથી વધુ પાણી છે તેવો અકસ્માતે નથી ડિઝાઇન એ પ્રકારની છે તો જો આખો દરિયો ઉપર ઉઠી રહ્યો હોય તો શું તમને લાગે છે કે તમારા શરીરમાંનું પાણી ઉપર નથી ઉઠી રહ્યું દરિયાનું પાણી મીઠાથી ભરેલું છે મીઠાનો અર્થ ખાલી આપણે વાપરીએ છીએ તે મીઠું જ નથી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે મીઠા તરીકે અનુભવીએ છીએ પરંતુ અહીં રહેલું પાણી એક વધુ જટિલ મિશ્રણ ધરાવે છે આ દરિયાના સૂપ કરતા વધુ જટિલ સૂપ છે તમે પોતાની જાતને એક એક સરસ છો કે ભંગાર તે અલગ વાત છે પણ છતાં તે એક ખૂબ જટિલ સૂપ છે ત્યાં ખાલી મીઠાવાળું પાણી ઉપર ઉઠે છે તેના કારણે વહાણો જશે ઘણી વસ્તુઓ મોકલવામાં આવશે વિવિધ વસ્તુઓ થાય છે આ દિવસે અને પૂનમના દિવસે દરિયાની અંદરના જીવનમાં નાટ્યાત્મક ફેરફાર થાય છે તેવું જ અહીંયા પણ થઈ રહ્યું છે પરંતુ નાવિક ન હોવાને લીધે નાવિકનો અર્થ છે કે કોઈક ક્યાંક જવા માંગે છે નાવિકનો અર્થ છે એવું કોઈક જે હંમેશા કોઈ નવી જગ્યાએ જવા માંગે છે તેથી જો તમે આધ્યાત્મિક સાધક હોવ તો તમે એક નાવિક જેવા છો હંમેશા નવી જગ્યાએ જવાની ઈચ્છા ધરાવતા એટલા માટે નહીં કે આ જગ્યા ખરાબ છે પરંતુ આપણે આપણી અંદર એક નવી જગ્યાએ જવા માંગીએ છીએ આપણે સમજીએ છીએ આપણે સમજવા પૂરતા પરિપક્વ છીએ કે જો હું આ જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ જાઉં ભૌગોલિક અર્થમાં તો તેનાથી મારું જીવન ખરેખર બદલવાનું નથી તેથી આપણે સમજ્યા કે આપણે આપણી અંદર નવી જગ્યાએ જવું પડશે તો એક રીતે જોતા તમે એક નાવિક છો તમે નાવી તો પૂનમનો દિવસ અને અમાસનો દિવસ તમારા માટે ખૂબ મહત્વના છે તમે તેની રાહ જુઓ છો તે દિવસે તમે તમારું નવું વાહન ઉતારવા માંગશો તો પૂનમનો અર્થ છે તે એ દિવસ છે જ્યારે તમે તમારી અંદર નવી વસ્તુઓ શરૂ કરી શકો છો તો યોગની એક આખી સિસ્ટમ છે જેને ચંદ્રના ચક્રો અને સૂર્યના ચક્રો મુજબ બનાવવામાં આવી છે જેથી વ્યક્તિ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે વ્યક્તિ પ્રકૃતિ પાસેથી મળતી મદદનો ઉપયોગ કરી શકે મેં કહ્યું એ રીતે આ બાર તેરમાંથી બારથી તેર પૂનમો જે આવે છે તેનો અલગ અલગ ગુણ હોય છે તો તે મુજબ તેને ઓળખવામાં આવી છે મને લાગે છે ચીનમાં તેનું થોડું મહત્વ છે ના કદાચ જાપાનમાં ઓગસ્ટનો ચંદ્ર તમારે ઓગસ્ટના ચંદ્રનું કંઈક મહત્વ હોય છે જે કંઈ પણ મહત્વ હોય હું નથી જાણતો પણ મૂળભૂત રીતે ઉનાળુ અને શિયાળુ અયનકાળ પછી તરત આવતી પહેલી પૂનમ અમુક મહત્વ ધરાવે છે આ વખતે બીજી પૂનમ છે પહેલી નહીં કેમ કે અમુક ગણતરીઓને લીધે તે બીજી પૂનમ થઈ ગઈ છે નહીતર તે હંમેશા અયનકાળ પછીની પહેલી પૂનમ રહેતી શિયાળુ અયનકાળ પછીની પહેલી પૂનમને ધન્ય પૂર્ણિમા કહે છે જેને પરિપૂર્ણતાનો દિવસ ગણવામાં આવે છે અને તમિલનાડુમાં તેને પુસમ તરીકે ઉજવવામાં આવે છે એવું છે નહીં તે તેના થોડા દિવસ પછી આવે છે ઓકે તેને ધન્ય પૂર્ણિમા કહે છે અને તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે પણ મૂળભૂત રીતે તેનો અર્થ છે પરિપૂર્ણતાનો દિવસ

પ્રથમ યોગીએ પ્રથમ ગુરુ બનવાનું પંદર હજારથી વધુ વર્ષો પહેલા આ દિવસે નક્કી કર્યું જેને ગુરુ પૂર્ણિમા કહે છે તે પ્રથમ ગુરુનો જન્મ છે અને આ તે દિવસ છે જ્યારે તેમણે આપ્યું અથવા તેમણે માનવતાને સૌથી મહત્વનો સંદેશ આપવાનું શરૂ કર્યું જે પહેલા ક્યારેય આપવામાં આવેલો જે એ છે કે તેમણે તેમણે તેમને આ વસ્તુનું ભાન કરાવ્યું કે જો તમે મહેનત કરવા રાજી હોવ તો તે બધી જ સીમાઓ જે પ્રકૃતિએ તમારા પર બાંધી છે તેને તમે પાર કરી શકો છો તમે તમારી હાલની સીમાઓથી પરે વિકસિત થઈ શકો છો માત્ર તો જ જો તમે મહેનત કરવા અને તમારી અંદર જરૂરી વસ્તુઓ કરવા માટે રાજી હોવ તેની પહેલાં અને આજે પણ મોટા ભાગના લોકો એવું માને છે કે હું આ રીતે જ બનેલો છું આ કાં તો ભગવાનની ઈચ્છા છે અથવા મારા પિતાની ભૂલ છે પણ હું આવો જ છું હું તે વિશે કંઈ ન કરી શકું આ દિવસે આદિ યોગીએ માનવતાને આ સંભાવના દેખાડી અને કહ્યું જો તમે મહેનત કરવા રાજી એક વિજ્ઞાન આપીશ જેના વડે તમે તે બધી જ સીમાઓથી પરે જઈ શકો જેને મનુષ્યની સીમાઓ ગણવામાં આવે છે આજે પણ જ્યારે લોકો માણસ શબ્દનો ઉપયોગ કરે છે તો મોટાભાગના સમયે જ્યારે લોકો માણસ શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેઓ માણસ હોવાની વિશાળતા વિશે હોવાની શક્તિ વિશે હોવાની સંભાવના વિશે વાત નથી કરતા તેઓ હોવાની સીમાઓ વિશે વાત કરે છે જ્યારે કોઈક કહે છે અરે હું તો ખાલી એક માણસ છું ત્યારે તેઓ પોતે કેવી રીતે સીમિત છે તેના વિશે વાત કરી રહ્યા છે ભાગ્યે જ કોઈ હું માણસ છું તેને એક મોટી સંભાવના તરીકે કહી રહ્યું છે હજુ પણ મોટા ભાગના ભગવાનની ભૂલ ભૂલના લીધે હું આવો છું અને હું બસ આટલું જ કરી શકું છું જો તમે ફરીથી જન્મવાનો અનુભવ કરો જો તમે પોતાના માટે એક પુનર્જન્મને સંભવ બનાવો તો સ્વાભાવિક રીતે તમારું સૌથી મહત્વનું કામ એ સુનિશ્ચિત કરવાનું હશે આખે આખી દુનિયાને ખબર હોય કે જો તેઓ મહેનત કરવા માટે રાજી હોય તો તેઓ બધી જ સીમાઓને પાર કરી શકે છે તે તેમના દ્વારા બનાવાયેલી હોય તેમના જીનેટિક્સ દ્વારા બનાવાયેલી હોય કે પ્રકૃતિ દ્વારા લાદવામાં આવેલી હોય તે પણ તે સીમાઓને પણ તમે પાર કરી શકો છો જીવન અને મૃત્યુની સીમાઓ વ્યક્તિ પાર કરી શકે છે જો તે તેના માટે મહેનત કરવા રાજી હોય તો આ દિવસે જેને ગુરુ પૂર્ણિમા કહે છે આ સંદેશ આપવામાં આવેલો તેથી તે ખૂબ જ મહત્વનું છે કેમ કે આ સંદેશે મનુષ્ય જીવનને એક સંભાવનામાં રૂપાંતરિત કર્યું આ પૃથ્વી પરનું બસ વધુ એક જીવન હોવાની એક પ્રકારની જેલ બનવાની જગ્યાએ એક અસીમ સંભાવના તેથી આપણે તેની ઉજવણી કરવી જ જોઈએ